હેલો મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં તમને નવી ઇફેક્ટમાં જિજ્ઞેશ કવિરાજનું સ્ટેટસ બનાવતા શીખવાડીશ. તે માટે તમે વિડીયો પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો મિત્રો, આજનો વિડીયો સ્ટાર્ટ કરીશું. મિત્રો, સ્ટેટસ બનાવવા માટે તમારે અલાઇટ મશીન એપ્લિકેશનની જરૂર પડશે મિત્રો, જે તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. ત્યાંથી તમારે ઓપન કરી લેવાનું છે. ઓપન કરીને પ્રોજેક્ટનું ઓપ્શન દેખાય છે, તેના ઉપર તમારે ક્લિક કરીને મિત્રો તમારે એક બીટમાર્ક વાળો પ્રોજેક્ટ તમારી એલાઇટ મશીન એપ્લિકેશનમાં વેરીફાઈ કરી લેવાનો રહેશે મિત્રો, જેમાં તમને સોંગ અને બીટમાર્ક આપેલા રહેશે મિત્રો. તમારે અહીંયા શરૂઆતમાં આવી જવાનું રહેશે. જે પ્લસનું આઇકન દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરીને મિત્રો તમારે મીડિયા પર જવાનું રહેશે. મીડિયા પર જઈને મિત્રો તમારે કોઈ એક ફોટો લઈ લેવાનો રહેશે. ફોટો લીધા પછી ઉપર જે તમને ત્રણ ટપકા દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરીને મિત્રો જે તમને પાંચમા નંબરનો ફિલ કમ્પ્લીશન એરિયા ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. પછી જે તમને તીરનું આઇકન દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરીને મિત્રો જે તમે આગળના બીટમાં કાઢીને જે વધારાનો ફોટો છે તેને તમારે કટ મારી દેવાનું રહેશે. આ રીતના મિત્રો ફરીથી તમારે પ્લસના આઇકન ઉપર ક્લિક કરીને મીડિયા પર જવાનું રહેશે. મીડિયા પર જઈને મિત્રો તમારે બીજો ફોટો લઈ લેવાનો રહેશે. તેને પણ ઉપર તમને જે ત્રણ ટપકા દેખાય છે મિત્રો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. પછી મિત્રો જે તમને નીચે ફિલ કમ્પેરિઝન એરિયા લખેલું છે તેના ઉપર તમારે ક્લિક કરીને ફૂલ સ્ક્રીનનો ફોટો કરી લેવાનો રહેશે. પછી જે તીરનું આઇકન દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરીને મિત્રો આગલા બીટમાં આવી જશો. જે વધારાનો ફોટો છે તેને તમારે કટ મારી દેવાનો રહેશે. આવી રીતના મિત્રો તમારે ત્રીજો પણ ફોટો લઈ લેવાનો રહેશે મિત્રો, જેમ કે તમે જોઈ શકો છો. આ રીતના મિત્રો આપણે ચોથો પણ ફોટો લઈ લેશું. આ રીતના મિત્રો ચોથો ફોટો લીધા પછી તેને પણ તમારે ફૂલ સ્ક્રીનમાં કરી લેવાનું રહેશે. આગળ બીટમાર્ક જઈને કટ મારી દેવાનું. આ રીતના મિત્રો તમે 3.44 ફોટા 4 ફોટા એડ કર્યા પછી ફરીથી તમારે પ્લસના આઇકન ઉપર ક્લિક કરીને ફરીથી તમારે મીડિયા પર જવાનું રહેશે. મીડિયા પર જઈને મિત્રો તમારે કોઈ એક ફોટો લઈ લેવાનો રહેશે. હું એક ફોટો લઈ લઉં છું. ફોટો લીધા પછી મિત્રો જે ઉપર ત્રણ ટપકા દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરીને મિત્રો તમારે ફૂલ સ્ક્રીનમાં ફોટો કરી લેવાનો રહેશે. જોઈ શકો છો આ રીતના. પછી મિત્રો તમારે જોઈ શકો આઈડના મિત્રો તમારા સ્ટેટસને છેલ્લે જતું રહેશે. છેલ્લે જઈને મિત્રો જે આપણે છેલ્લો ફોટો એડ કર્યો તેને છેલ્લે લગી ખેંચી લેવાનો રહેશે. તમે જોઈ શકો આઈડના. પછી મિત્રો તમારે ફરીથી આગળ આવી જવાનું રહેશે. જેમ કે મિત્રો તમારે 3.44 સેકન્ડ લગી ફરીથી આવી જવાનું રહેશે મિત્રો. ત્યાં આવીને મિત્રો તમારે ફરીથી પ્લસના આઇકન ઉપર ક્લિક કરીને મિત્રો તમારે મીડિયા પર જવાનું રહેશે. ફરીથી મીડિયા પર જઈને મિત્રો તમારે ફરીથી ફોટો લઈ લેવાનો રહેશે. કોઈ એક ફોટો લઈ લો. ફોટો લીધા પછી મિત્રો તમારે જે તીરનું આઇકન દેખાય છે મિત્રો તેના ઉપર તમારે ક્લિક કરીને મિત્રો જેમ કે આગળના બીટમાં આવી જશો ત્યાં આવીને તે ફોટાને કટ મારી દેવા. એટલે મિત્રો જેમ કે બીજો ફોટો આઈટમ મિત્રો તમારે જે ફોટો લ્યો મિત્રો તેને તમારે ફૂલ સ્ક્રીનમાં કરવાના રહે નહીં રહે મિત્રો. એટલે તમારે આગળના તીરના આઇકન ઉપર જઈને જે વધારાનો ફોટો છે આ રીતના તમારે કટ મારી દેવાનો રહેશે. આવી રીતે મિત્રો તમારા સ્ટેટસની છે લગી ફોટા એડ કરી લેવાના છે. હું એ વિડીયો પોસ્ટ કરું છું, તમે જોઈ શકો છો આપણે બધા ફોટા એડ થઈ ગયા છે. પછી મિત્રો તમારે અહીંથી બેગ જતું રહેશે. બેગ જઈને મિત્રો એક તમારે ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ તમારે એલર્ટ મશીન એપ્લિકેશનમાં વેરીફાઈ કરી લેવાનું રહેશે મિત્રો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જેમાં તમને 4 ઇફેક્ટ આપેલી રહેશે મિત્રો. તમે જોઈ શકો છો એને 4 ઇફેક્ટ આપેલી છે. તેમાંની મિત્રો જે તમારા ત્રીજા નંબરનો જેમ કે જોઈ શકો છો, પહેલો, બીજો અને ત્રીજો અને ચોથો, જે ચોથા નંબરની ઇફેક્ટ છે લાસ્ટ ફોટો, તેના ઉપર તમારે ક્લિક કરીને મિત્રો તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને ડાબી તરફ ત્રણ ટપકા દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરીને અહીંયા તમારે કોપી ઇફેક્ટ કરી લેવાની રહેશે. જોઈ શકો કોપી ઇફેક્ટ લગાવેલું છે. તેના ઉપર તમારે ક્લિક કરીને મિત્રો તમારે બેગ જતું રહેશે. બેગ જઈને મિત્રો આપણે જે ફોટા એડ કર્યા તે પ્રોજેક્ટ ફરીથી ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને મિત્રો તમારે નીચે જતું રહેશે. નીચે જશો એટલે મિત્રો તમે જોઈ શકો પહેલો ફોટો આવે છે, તેના પર તમારે ક્લિક કરીને મિત્રો તમારે ઇફેક્ટવાળો ઓપ્શન દેખાય છે તેના ઉપર જતું રહેશે. પછી તમને ડાબી તરફ ત્રણ ટપકા દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. આવી રીતના તમે જોઈ શકો ઇફેક્ટ લાગી જશે. પછી મિત્રો તેની પાસેનો બીજો ફોટો આવે છે, તેના ઉપર તમારે ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. આવી રીતના ત્રીજો પણ ફોટો આવે છે, તેના ઉપર તમારે ક્લિક કરીને આવી રીતના 2, 3 અને 4 ફોટામાં તમારે ઇફેક્ટ લગાવી દેવાની રહેશે મિત્રો. જોઈ શકો પહેલાં 4 ફોટામાં ઇફેક્ટ લાગી ગઈ છે. પછી મિત્રો અહીંથી તમારે જોઈ શકો છો આગળ બેગ જતું રહેશે. બેગ જઈને મિત્રો ફરીથી ઇફેક્ટવાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને મિત્રો તમારે અહીંયા ત્રીજા નંબરનો ફોટો આવે છે મિત્રો, તમે જોઈ શકો છેલ્લેથી બીજો એટલે
તેના ઉપર તમારે ક્લિક કરી મિત્રોએ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. પછી મિત્રો તમારે નીચે ત્રણ ટપકા દેખાય છે, તેના ઉપર તમારે ક્લિક કરીને તમારે પહેલાં નંબરનો ઓપ્શન આવશે, કોપી ઇફેક્ટ કરી લેવાની રહેશે. આટલું કર્યા પછી મિત્રો અહીંથી તમારે બેગ દઈને ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને મિત્રો એ તમારે નીચે જતું રહેશે. નીચે જશો એટલે તમારે ચાર ફોટા છોડીને મિત્રો તમારે જે આપણે લાંબો ફોટો એડ કર્યો છે મિત્રો એક, તેના ઉપર તમારે ક્લિક કરીને આ મિત્રો તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. પછી મિત્રો તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. એટલે મિત્રો તમે જોઈ શકો ઇફેક્ટ લાગી જશે પાછળના ફોટો. પછી એથી ફરીથી બેગ જઈને ફરીથી ઇફેક્ટવાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને મિત્રો એ તમને જોઈ શકો છો પહેલા નંબરનો જે ફોટો આવે છે મિત્રો ઇફેક્ટમાં, તેના ઉપર તમારે ક્લિક કરીને અહીંયા તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. પછી મિત્રો એ તમને ડાબી તરફ ત્રણ ટપકા દેખાય છે, તેના ઉપર તમારે ક્લિક કરીને અહીંયા તમને પહેલા નંબરનો ઓપ્શન કોપી ઇફેક્ટ કરી લેવાની રહેશે. આટલું કર્યા પછી મિત્રો અહીંથી તમારે બેગ જતું રહેશે. બેગ જઈને મિત્રો તમારે બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું રહેશે. ઓપન કરીને મિત્રો એ તમારે આગળ જતું રહેશે. નીચે જઈને આગળ મિત્રો તમારે જતું રહેવાનું રહેશે મિત્રો, જેમ કે તમારે 3.44 સેકન્ડ આવી જવાનું રહેશે મિત્રો. જોઈ શકો છો ત્યાં બીટમાર્ક આવી જશે. ત્યાં આવીને મિત્રો જોઈ શકો નીચે એક નાનો ફોટો આવે છે મિત્રો, તેના ઉપર તમારે ક્લિક કરીને તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને મિત્રો તમને ડાબી તરફ ત્રણ ટપકા દેખાય છે, તેના ઉપર તમારે ક્લિક કરીને તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. એટલે જોઈ શકો તમારા ફોટામાં ઇફેક્ટ લાગી જશે. પછી મિત્રો પહેલાં ફોટા ઉપર ઇફેક્ટ લગાવી, પછીનો મિત્રો ફરીથી નાનો બીજો ફોટો હોય તેમાં આપણે ઇફેક્ટ નથી લગાવવાની. ફરીથી ત્રીજો ફોટો આવે છે, ત્રીજા ફોટા ઉપર તમારે ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો જોઈ શકો છો ફરીથી નાનો ફોટો આવે છે, તેના ઉપર આપણે ઇફેક્ટ નથી લગાવવાની મિત્રો, તેના પછીના ફોટા ઉપર તમારે ઇફેક્ટ લગાડી દેવાની રહેશે. આવી રીતના મિત્રો તમારા સ્ટેટસની છેલ્લે લગી મિત્રો એક ફોટો છોડીને એક એક ફોટામાં તમારે ઇફેક્ટ લગાડતું જવાનું રહેશે મિત્રો. હું આ વિડીયો પોઝ કરી લઉં છું, તમે જોઈ શકો છો આપણે ઇફેક્ટ લગાડી દીધી છે કે ફોટો છોડી. પછી ફરીથી બેક કરીને મિત્રો ફરીથી ઇફેક્ટવાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને મિત્રો એ તમને જોઈ શકો છો બીજા નંબરનો ફોટો જોવા મળે છે મિત્રો, તે ફોટા ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. પછી મિત્રો એ તમારે સોરી મિત્રો ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને મિત્રો તમારે અહીંયા 3 ડોટ દેખાય છે ડાબી તરફ, તેના ઉપર તમારે ક્લિક કરીને મિત્રો એ તમને પહેલા નંબરનો ઓપ્શન કોપી ઇફેક્ટ મળી જશે, તેના ઉપર તમારે ક્લિક કરી લેવાનું રહેશે. આટલું કર્યા પછી મિત્રો એથી તમારે બેગ જઈને મિત્રો બીટમાં પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું રહેશે. ઓપન કરીને મિત્રો એ તમારે આગળ જતું રહેવાનું રહેશે. તમે જોઈ શકો છો જેમ કે તમારે આગળ જશો એટલે મિત્રો જોઈએ પહેલાં આપણે ફોટા ઉપર ઇફેક્ટ લગાવી દીધી છે, નાનો ફોટો હોય છે તેમાં ઇફેક્ટ લગાવી દીધી છે, તેમાં આપણે કશું કરવાનું નથી. પછીનો મિત્રો જે ફોટો હોય છે તેમાં આપણે ઇફેક્ટ નહીં લગાડેલી હોય, તે ફોટા ઉપર તમારે ક્લિક કરીને અહીંયા તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. પછી મિત્રો એ તમારે 3 ડોટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ક્લિક કરીને અહીં તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. જોઈ શકો છો આવી રીતના જોઈ શકો. પછી મિત્રો ફરીથી ફોટા જે ત્રીજો ફોટો હોય છે તેમાં આપણે ઇફેક્ટ લગાડીએ છીએ, તેમાં કશું કરવાનું નથી. પછી ચોથો ફોટો હોય છે તેમાં નથી લગાડી, તેના ઉપર તમારે ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. આવી રીતના મિત્રો તમારા સ્ટેટસની છેલ્લે લગી જેટલા ફોટામાં ઇફેક્ટ નથી લગાડી તે બધા ફોટામાં ઇફેક્ટ લગાડી દેવાની રહેશે મિત્રો. હું આ વિડીયો પોઝ કરી લઉં છું, તમે જોઈ શકો છો આપણે ઇફેક્ટ બધા ફોટામાં લાગી ગઈ છે. પછી મિત્રો તમારા જ્યાંથી આપણે નાના ફોટો શરૂ થાય છે 3.44 સેકન્ડ, ત્યાં આવીને જે ફોટો નાનો આવે તેના ઉપર તમારે ક્લિક કરીને તમારે મૂવ એન્ડ ટ્રાન્ઝેક્શનમાં જવાનું રહેશે. પછી મિત્રો એ તમને જે ત્રીજા નંબરનું સ્કેલનું આઇકન દેખાય છે તેના ઉપર તમારે જઈને મિત્રો એ તમને જમણી તરફ ખેંચી લેવાનો રહેશે ફોટો મિત્રો. એટલે તમે જોઈ શકો ફોટો નાનો થઈ જશે મિત્રો, એના તમારે ખેંચતું જવાનું રહેશે. આ જોઈ શકો છો. હા મિત્રો તમે જોઈ શકો છો આટલો તમે જેમ કે તમે સ્ક્રીન ઉપર બતાવ્યું આ રીતના આટલો તમારો ફોટો નાનો કરી લેવાનો રહેશે મિત્રો. આ રીતના મિત્રો તમારે એટલો કર્યા પછી બેગ જઈને મિત્રો તેની બાજુના ફોટા ઉપર તમારે ક્લિક કરીને મિત્રો તમારે ફરીથી મૂવ એન્ડ ટ્રાન્ઝેક્શનમાં જઈને મિત્રો તમારે સ્કેલના આઇકન ઉપર ક્લિક કરીને તેની સાઇઝ નાની કરી લેવાની રહેશે. આ રીતના મિત્રો તમારા સ્ટેટસની છે લગી જેટલા ફોટા આપણે નાના નાના છે જેટલા ફોટા ઇફેક્ટ લગાવી તે બધા ફોટામાં ફોટા નાના કરી લેવાના રહેશે. અને મિત્રો તમારે સ્ટેટસ એડિટિંગ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ કરી શકો છો મિત્રો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી હું તમને રિપ્લાય આપી દઈશ મિત્રો. આઈટમ મિત્રો જોઈ શકો છો ત્રીજો ફોટો હોય છે, ત્રીજા ફોટાને પણ નાનો આઈટમ મિત્રો તમારે જેટલા ફોટામાં આપણે ઇફેક્ટ લગાવી નાના નાના ફોટામાં તે બધા ફોટાને નાના કરી લેવાના રહેશે મિત્રો. હું અહીંયા વિડીયો પોઝ કરી લઉં છું, તમે જોઈ શકો બધા ફોટા આપણે નાના થઈ ગયા છે. પછી મિત્રો જોઈ શકો છો પછી મિત્રો જે પહેલો ફોટો આવે છે મિત્રો
નાનો છેદના ઉપર તમારે ક્લિક કરીને મિત્રો એ તમારે બોર્ડર એન્ડ શેડોમાં જવાનું રહેશે. ત્યાં જઈને મિત્રો તમને જે ઇનેબલ કે ઓફ છે તેને ચાલુ કરી દેવાનું રહેશે. પછી અમે કાળા કલરનું બોક્સ દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરીને મિત્રો એ તમારે વ્હાઇટ કલર સિલેક્ટ કરી લેવાનો રહેશે. એટલું કર્યા પછી મિત્રો તમારાથી જેમ કે તમારે 4.5 દેખાય છે સાઇઝ, તેને તમારે જમણી તરફ ખેંચી લેવાની રહેશે. ત્યાં તમારે મિત્રો તમારે પરફેક્ટ 30 કરી લેવાની રહેશે. તમે જોઈ શકો છો આજના 30 થઈ જશે ત્યાં લગી તમારે કરી લેવાનું રહેશે. પછી આટલું કર્યા પછી બેગ જઈને મિત્રો ફરીથી નાનો ફોટો આવે છે તેની બાજુનો, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. પછી મિત્રો એ તમારે બોર્ડર એન્ડ શેડોમાં જવાનું રહેશે. પછી જે ઇનેબલ છે તેને ઓન કરીને મિત્રો કાળા કલરનું બોક્સ દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરીને વ્હાઇટ કલર સિલેક્ટ કરી લેવાનો રહેશે. આવી રીતના મિત્રો તમારા સ્ટેટસની છેલ્લે લગી જોઈ સ્ટેટસની છેલ્લે લગી મિત્રો તમારા રીતના લગાડી દેવાનું રહેશે. મિત્રો બોર્ડર તમે જોઈ શકો એટલે 30 સાઇઝ કરીને તમારા સ્ટેટસની છેલ્લે લગી બધા ફોટામાં રીતના કરી દેવાનું રહેશે. અને મિત્રો તમે ટેલિગ્રામ જોઈન ના કર્યું હોય તો તમે ટેલિગ્રામ પણ જોઈન જરૂર કરી લેજો મિત્રો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં છે. મિત્રો આ રીતના તમે જોઈ શકો બધા ફોટામાં આપણે લગાવી ગઈ છે બોર્ડર. પછી મિત્રો તમારા સ્ટેટસ પણ બદલીને રેડી થઈ ગયું છે. તેને તમારે સેવ કરવા માટે ઉપર જે સેટિંગની બાજુમાં ચોરસ આઇકન દેખાય છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. અને નીચે મિત્રો એક્સપોર્ટનો ઓપ્શન આવી જશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ચલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું, આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.